કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ એ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ કોલેજ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરિયા કોમર્સ કોલેજ થરામાં આજે કોરોનાને લઈ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સહયોગથી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ડી એસ ચારણના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેક્સિનેશન કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી, ડૉક્ટર મિત વાખરિયા, ટોટાણા તાલુકાના સુપરવાઇઝર અમૃતભાઈ એસ પ્રજાપતિ, દશરથભાઈ ચૌહાણ તેમજ આશા વર્કર બહેનો, કોલેજના એનસીસીના ઓફિસર આર ટી રાજપૂત, એનએસએસ વિભાગના ગૌરવભાઈ શ્રીમાળી તથા ફિઝિકલ ડાયરેક્ટર વાઘુભાઈ દેસાઈ સહિત વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી વેક્સિનેશન કેમ્પ પૂર્ણ થયો હતો. વેક્સિનેશન કેમ્પમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર વેક્સિનેશન કેમ્પનું સંચાલન વાઘુભાઈ દેસાઈએ કર્યું હતું. તાલુકા કેળવણી મંડળ સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ ધરા ખાતે આજરોજ તારીખ 15/7/2021 ગુરુવારના રોજ મેગા વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સહયોગથી કોલેજમાં અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વેક્સિનેશન એટલે કે રસીકરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં માનનીય કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ સાહેબ, ડીડીઓ શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ, આરોગ્ય અધિકારી શ્રી અને તાલુકા ટીએચઓ શ્રી ચૌધરી સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમના સહયોગથી 350 જેટલા વિદ્યાર્થીઓએ આ મેગા વેક્સિનેશન કેમ્પનો લાભ લીધેલ હતો. ગુજરાત સરકાર દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ તારીખ 15/7/2021 જ્યારે કોલેજોનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે કોઈપણ વિદ્યાર્થી આ વેક્સિનેશનનો લાભ દરેક વિદ્યાર્થીને મળી રહે તે હેતુસર આ કાર્યક્રમનું આજરોજ કોલેજમાં સરસ આયોજન થયું હતું અને વિદ્યાર્થીઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે અને સરકારની જે એસઓપી છે તે પ્રમાણે એ વેક્સિનેશન એટલે કે રસીકરણ કરાવેલ હતું.